22 તારીખના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતની જે એમના વાઇફ છે તે અમેરિકાના જે મોટેરા સ્ટેડિયમ છે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે બનાવવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા છે. ત્યારે તેમની તૈયારી અત્યારે હાલ તડામાર ચાલી રહી છે. ત્યારે એક એમના સ્વાગત માટે વિરમગામના જે બજાણિયાપરાના જે વિસ્તારના જે નટ અને જે નાયક સમાજ જે છે તેઓ જે સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે, શહેણાઈ અને ઢોલકના સાથે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતનું એમને આમંત્રણ મળ્યું છે. તો આપણે એ પ્રતાપજી નાયક સાથે જ વાત કરશું. પ્રતાપજી શું કહેશો, કેવો ઉત્સાહ છે તમને જે આમંત્રણ મળ્યું છે, શું કહેશો? જે અમને આમંત્રણ મળ્યું છે એમના માટે અમને ખૂબ અંદરથી આનંદ અને જે પ્રોત્સાહન મળી રહ્યો છે એ ના પૂછો વાત, એટલી બધું અમને પ્રોત્સાહન મળ્યું છે કે જે અમારા ગુજરાત રાજ્યની અંદર વિરમગામ તાલુકાની અંદર જે અમારા બજણપુરા ગામની અંદર જે અમારી નાની મંડળી છે ઢોલ શરણાઈ, અમારા જે વારસોની અંદર મળેલું છે અમને ઢોલ શરણાઈની અંદર જે અમે લોકો આની સાથે સંકળાયેલા છે જેના માટે અમને સિલેક્ટ કરવામાં આવ્યો છે એની અંદર અમને બહુ આનંદ અને લાગણી છે. કેવો ઉત્સાહ છે તમારા જે સમાજ છે અહીંયા અને કેવો જવાનો દરેક કાર્યક્રમમાં ધાર્મિક કાર્યક્રમમાં જતા હોય, પણ જે આ કાર્યક્રમ છે આખી વિશ્વના લેવલની નજર છે અને તમે અમારા પોતાની કલાકૃતિ દેખાડશો? હા જરૂર જરૂર, અમે ત્યાં જઈને આપણા જે આપણા દેશભક્તિના સોંગ છે તે વગાડીશું અને જે બીજા લોકગીત લોકસંગીત જે પણ સોંગ છે તે બધા ત્યાં વગાડીશું અને બધાના દિલ જીતી લેશું કે ના વિરમગામની અંદર શરણાઈ વાદક છે એમ. બીજા એક અન્ય સૈનિક વાદક સાથે પૂછો, કેવો ઉત્સાહ છે આપને અહીંયા જવાનો? ખૂબ ઉત્સાહ છે અમને, અહીંયાથી આમંત્રણ મળ્યું અથવા કે આપણા અમેરિકાથી જે રાષ્ટ્રપતિ જે આવે છે એ પણ આપણો ગુજરાત માટે કે આપણા આપણા ગુજરાત માટે ખૂબ ગર્વની વાત કહેવાય. એટલે ગુજરાતને ગર્વ હોય તો પછી આપણે ગુજરાતના જ માણસ છીએ, એટલે આપણે એના કરતાં ત્રણ ઘણો ગર્વ હોય. ને આ ઢોલ શરણાઈ તો અમારા વર્ષોથી બાપ દાદાએ જાળવી છે ને અમને આપતા અહીંયા છે, એટલે અમે તો અમારા બાપ દાદાને જેટલો ઉપકાર માણીએ એટલો બહુ ઓછો કહેવાય કે આટલા અમારા બાપ દાદાને આ શરણાઈ ઢોલ અમને આપી છે એના ઉપર અમારો ગુજારો હાલે છે. અમારું કોઈ ખેતીવાડી કે એવું છે જ નથી ને અમુક મોટી મોટી સમાજો છે જે છે, દરબાર સમાજ છે, પટેલ સમાજ છે, રાજપૂત સમાજ છે, ગઢવી સમાજ છે, આ લોકો અમને આ શરણાઈને માન આપે છે ને આને ન્યાય આપે છે ને એટલે અમારા બાલ બચ્ચાનું આના ઉપર અમારું ભરણ પોષણ આ લોકો પણ અમારું પૂરું કરે છે ને આજે લગ્નમાં એમાં અમને બોલાવીએ છીએ તો અમારું કોઈ ખેતીવાડી એવું હૈ નથી, આ શરણાઈનો અમારો ધંધો, એટલે આ શરણાઈના ધંધા ઉપર અમારું ગુજારણ અમારા બાલ બચ્ચાનું એનું ગુજારણ થાય છે. અત્યારે જો કે ડીજે બીજે બધું થઈ ગયું હોય તોય પણ જે અમુક અમુક સમાજ છે જે પરંપરાથી હાલી આવે છે જે રાજા રજવાડાથી એ લોકો અમને બોલાવે છે ને એ અમને અમારા બાલ બચ્ચાનું પૂરું એ લોકો જ કરે છે જે અમુક અમુક સમાજ છે, પટેલ સમાજ છે, પછી દરબાર સમાજ છે, રાજપૂત સમાજ છે, ગઢવી સમાજ છે, અન્ય ઘણી સમાજો છે, આટલું બધું નીકળ્યું તો એ અમારું પૂરું કરે છે. અમે તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના હિસાબે અમારા બાલ બચ્ચાનું ભરણ પોષણ પૂરું થાય છે ને અમે તો એટલી વિનંતી કરીએ કે અમારા નાના માણસોને આટલું અમને બોલાવજો, કેમ કે અત્યારે બહુ વધી ગયું છે ડીજે ને આ તે, તો અમે એવું નથી રાખતા પણ અમને અમારું પૂરું પણ આ લોકો કરે છે ને અમને અમદાવાદથી આમંત્રણ મળ્યું છે જે મંત્રી આવે છે એમના માટે, એટલે એના માટે અમને ખૂબ ઉત્સાહ છે ને અમે ખુશીથી દિલથી અમે અહીંયા વગાડશું, પર્ફોર્મન્સ અમે દિલથી આપશું, દિલથી કામ આપશું ને અમે ગુજરાતના છીએ ને અમે દિલથી એવું એમને એમ લાગી જાય કે ના ગુજરાતની અંદર એક વાદ્ય એવું છે કે જે મધુર સ્વર ને મધુર માંગલિક આ સાંભળવાથી અમને બહુ મજા આવી ગઈ ને ખૂબ આનંદ આવી ગયો, એમને દિલની અંદર લાગશે એવું અમે એમને કંઈક સંભળાવશું ને અમારેથી થાય એટલું અમે કોશિશ કરશું. આપ જોઈ રહ્યા છો જે એમને ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે વિરમગામના જે બજાણેપરા વિસ્તાર છે, જે આ સમાજ છે નાયક સમાજ એ આ શહેનાઈ અને ઢોલ સાથે સંકળાયેલા છે અને તેમનો ઉત્સાહ છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પમાં જે સ્વાગત માટે શહેનાઈ અને જે ઢોલના તાલે અને એમના સૂરના તાલે એમને એ સ્વાગત કરવામાં આવશે. પિયુષ ગજ્જર, GTV ન્યૂઝ, બજાણિયાપુરા, વિરમગામ.